આદિવાસી તાલુકા તરીકે જાણીતા થયેલા વાંસદા તાલુકાના રંગપુર ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓને પાછળ છોડે તે માટે શાળાના યુવાન આચાર્યએ પોતાની મહેનતથી કંઈક કરી બતાવવાની લગન અને દૂર દેશીનતાના પગલે પોતાની પ્રાથમિક શાળાને ડિજિટલ બનાવી વિદ્યાર્થીઓ માટે સફળતાના દ્વાર ખોલી નાખ્યા છે. વાંસદા તાલુકાના રંગપુર જેવા અંતરિયાળ ગામોમાં આવેલ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળામાં 183 જેટલા બાળકો અભ્યાસ કરે છે. આ બાળકો વિવિધ આધુનિક ટેકનોલોજીથી શિક્ષણ મેળવી શકે તે માટે શાળાના યુવા આચાર્યે અથાગ મહેનત કરી ધોરણ 6-8 બાળકો માટે એક ગૂગલ રૂમ બનાવી તેમાં સામાજિક વિજ્ઞાનના 400 વધુ પ્રોજેક્ટની સાથે વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાની જાહેરાત કરી છે. આમ રંગપુરની શાળા ડિજિટલ શાળા બનવા તેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓને પણ પાછળ છોડે તેવું શિક્ષણ મેળવી રહ્યા છે. સર અમને ડિજિટલ રીતે ભણાવે છે તેમાં ફોટોશોપ, સ્કૂલ ક્વિઝ અને MCQની અમે ટેસ્ટ પણ ડિજિટલ રીતે જ આપીએ છીએ. ડ્રોન પણ સર લાવ્યા હતા, તેથી અમને ખૂબ મજા આવે છે. હું એસંગ સિંહના શિક્ષણવિદ છું અને અમારી સ્કૂલમાં સારું શિક્ષણ થાય એ માટે અમે સ્કૂલ માટે નવી ટેકનોલોજી છોકરાઓ ભણે એ માટે અમે ફાળો ઉઘરાવીને નવા કમ્પ્યુટર લેવા માટે અમે એક સુવિધા ઉપલબ્ધ કરી છે અને એ રીતે અમારા સ્કૂલના છોકરાઓ સારું શિક્ષણ મેળવે અને સારી પ્રગતિ કરે એ માટે અમે આ ઘણા બધા પ્રયાસો કર્યા છીએ. આજે મારો કોન્સેપ્ટ છે તે મારો એક ફ્રેન્ડ છે આઉટ ઓફ ઇન્ડિયા, એણે મને એપ્સની વાત કરી હતી અને પછી એપ્સ મેં ફોનમાં કરી ડાઉનલોડ અને જોયું તો ખરેખર એપ્સ ખૂબ સારી હતી એટલે પછી મેં એની પ્રિન્ટ કાઢીને દરેક બાળકોને આપી અને મતલબ એકદમ સિમ્પલ છે, તમે એ પ્રિન્ટ પર કેમેરો મૂકશો એટલે ડાયરેક્ટ એ વસ્તુ લાઈવ થઈ જાય છે એટલે બાળકોને ભણવામાં મજા આવે છે અને ખાસ કરીને સાયન્સમાં અને SSમાં જે વસ્તુ જેમ કે દિલ છે, હાર્ટ, એ આપણે લાઈવ તો જોઈ શકવાના નથી તો એના માટે એપ્સ ખૂબ જ કામની છે. થેન્ક યુ. ખાનગી શાળાઓમાં આ રીતનું શિક્ષણ આપવામાં આવતું હોય? હા, આ મોટાભાગે આજે તમે જોયું એપ્સ એ કોઈપણ સ્કૂલમાં તમને જોવા નહીં મળે, ખાસ કરીને ખાનગીમાં તો નહીં જોવા મળે. આ એક અમારી સરકારી શાળાએ નવો પ્રયત્ન કર્યો છે અને મારી જેમ ઘણી બધી શાળાઓ પણ આ રીતે પ્રયત્ન કરશે. થેન્ક યુ.